ભરૂચમાં મુસ્લિમ સમાજની 4 જેટલી યુવતીઓને અન્ય કોમના યુવાનો લગ્નની લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવ્યા હોવાના આક્ષેપ સાથે મુસ્લિમ સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મુસ્લિમ સમાજની 4 યુવતીઓને અન્ય સમાજના યુવાનો દ્વારા ખોટી રીતે પટાવી ફોસલાવી ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આવા 4 કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. આ તમામ કિસ્સાઓમાં યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગણી સાથે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી કરવામાં આવી છે. આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી થાય તેવી પણ લાગણી વ્યક્ત કરી હતી. ભરૂચના હિંગલોટ ગામ, ભરૂચના ઢાલ વિસ્તાર, મોહમ્મદપુરા અને નંદેલાવની મુસ્લિમ યુવતીઓ હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે. વધુમાં જણાવ્યું છે કે યુવતીના પરિવારજનોને ન્યાય મળે અને પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે, અન્યથા ન્યાયાલયના દ્વાર ખખડાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ભરૂચ શહેરમાંથી છેલ્લા 2 મહિના દરમિયાન 53 મુસ્લિમ દીકરીઓનું અપહરણ કરી અને ધર્મ પરિવર્તન કરાવી અને હિન્દુ યુવાનો દ્વારા એની જોડે શાદી કરવામાં આવેલી છે અને એક દીકરી મોહમ્મદપુરાની છે, જે પોલીસ દ્વારા અમને રિપોર્ટમાં એવું જણાવવામાં આવેલું છે કે ભાઈ આ દીકરી ગુમ થયેલી છે. અમારી માંગ છે કે આ તમામ દીકરીઓને ન્યાય મળે, જસ્ટિસ મળે. એમની ફેમિલીના મેમ્બરો અમારી સાથે હાજર છે. નંદેવાડ ગામના ઇલ્યાસભાઈ, પઠાણ ચાચા, હિંગલોટ ગામના છે અને આ અંકલેશ્વરથી ચાચા આવેલા છે. આવી જ એક ઘટના સના પરવીન સાથે બનેલી છે અંકલેશ્વરની અંદર, જે હિન્દુ લવ જેહાદ ગણાય. એ આરોપીઓને છેલ્લા 1 વર્ષથી પોલીસ છાવરે જ આ દીકરીની જોડે ગેંગરેપ થયો, એને સળગાવી દેવામાં આવેલી છે અને એને આરોપીઓની ધરપકડ નથી થતી. કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય આ માહોલ ના બગાડવો જોઈએ, હિન્દુ હોય કે મુસ્લિમ હોય. પરંતુ અત્યારે પોલીસ પ્રશાસનને અપીલ કરે કે જો અમારા જે આ મુસ્લિમ સમાજની દીકરાને ન્યાય નહીં મળે, જસ્ટિસ નહીં મળે, તો અમે કોર્ટ રહે કાર્યવાહી કરીશું.